નમસ્કાર દોસ્તો જય હિન્દ વેલકમ ટુ ઓજર સ્ટડી ગુજરાત વિદ્યાર્થી મિત્રો સિનિયર ક્લાર્ક અને ડીવાય માટે આપણે મોડલ પેપરની વાત કરી રહ્યા છીએ વિડિયોને લાઇક કરજો શેર કરજો સાથે સાથે અનએકેડેમી પર મારા દરરોજ ત્રણ ક્લાસ હોય છે સવારે સાડા આઠ વાગે સાંજે સાત અને સાંજે સાડા નવ વાગે એ પણ ફ્રીજ ક્લાસ હોય છે એમાં પણ તમે જોઈન થઈ શકો છો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ઘણા બધા એજ્યુકેટર દ્વારા અલગ અલગ વિષયો લેવામાં આવે છે તમને સ્કોલરશીપ પણ આપવામાં આવે છે પ્રાઇઝ અપડેટ થઈ જશે પ્લસ ક્લાસ લેવા માટે ઈચ્છો છો તો પરેશ લાઈવના કોડનો ઉપયોગ કરી દસ ટકા ડિસ્કાઉન્ટ મેળવી જશે પહેલો પ્રશ્ન છે નિર્વાસિત ઉપનામ કયા સાહિત્યકારનું છે તો અહીંયા નિર્વાસિત માટે જયંતિ દલાલ સાબ સાચો જવાબ છે એ જવાબ સાચો છે હવે જયંતિ ખેલાભાઈ દલાલ એનું આખું નામ છે અમદાવાદમાં એનો જન્મ થયેલો એના ઉપનામ ત્રણ છે એને બંદા કહે છે એને મનચંગા કહે છે અને એને નિર્વાસિત પણ કહે છે નેક્સ્ટ પ્રશ્ન છે ભારતીય બંધારણના અનુચ્છેદ સડસઠ મુજબ શું છે અનુચ્છેદ નંબર સડસઠ મુજબ ઉપરાષ્ટ્રપતિના હોદ્દાની મુદત પાંચ વર્ષની રહેશે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ પ્રશ્નની તો ભારતમાં લોર્ડ વેલેસલીએ સૌ પ્રથમ કેન્દ્રીય મુખ્ય સચિવના હોદ્દાની શરૂઆત કરી અને વિધાન બીજું એવું છે કે મુખ્ય સચિવની પસંદગી મુખ્યમંત્રી દ્વારા થાય છે તો સાચું શું છે તો અહીંયા વિધાન એક અને બે બંને સાચા છે એટલે કે અહીંયા સી જવાબ સાચો છે એક અને બે બંને સાચા છે એની વાત કરીએ તો ભારતની અંદર લોર્ડ વેલેસ્લીએ સત્તરસો નવ્વાણુંમાં સૌ પ્રથમ કેન્દ્રીય મુખ્ય સચિવના હોદ્દાની શરૂઆત કરી સમયાંતરે ભારતમાં કેન્દ્રીય સચિવના પદનો અંત આવ્યો અને રાજ્ય સરકારોએ આ હોદ્દાને અપનાવ્યો ઓગણીસો તોંતેરથી વરિષ્ઠ મુલકી અધિકારીને મુખ્ય સચિવ બનાવવામાં આવ્યો છે અને મુખ્ય સચિવની પસંદગી કોના દ્વારા થાય છે તો કે મુખ્યમંત્રી દ્વારા થાય છે મુખ્ય સચિવના હોદ્દાની મુદત નિશ્ચિત હોતી નથી એ સચિવોના વડા છે રાજ્ય મુલકી સેવાના પણ વડા છે કલેક્ટર જિલ્લા વહીવટીતંત્ર વિભાગોના વડા તેમજ અન્ય વિભાગના કમિશનર હોય તો એની અધ્યક્ષતા પણ કરે છે મુખ્ય સચિવ નેક્સ્ટ પ્રશ્ન છે કમ્પ્યુટરમાં આઈએસડીએનનું પૂરું નામ આપો આઈએસડીએન એટલે ઇન્ટીગ્રેટેડ સર્વિસ ડિજિટલ નેટવર્ક થશે એ જવાબ સાચો છે અહીંયા આઈએસડીએનમાં ડેટા ટ્રાન્સમિશન ડિજિટલ સ્વરૂપમાં હોય છે તેથી તેમાં મોડેમની જરૂરિયાત હોતી નથી આઈએસડીએનની અંદર ચોસઠ કેબીપીએસની બે ચેનલો હોય છે જેથી તેની કુલ ક્ષમતા કેટલી થશે તો કે એકસો ને અઠ્યાવીસ કેબીપીએસ થશે આઈએસડીએન સર્વિસમાં એકથી વધુ જોડાણ થઈ શકશે તો વિદ્યાર્થી મિત્રો આજનો વિડીયો આપણે અહીંયા સુધી રાખીએ છીએ ફરીથી નવા ક્લાસમાં નવી વાત સાથે મળીશું ત્યાં સુધી વિશ્યુ ધ બેસ્ટ જય હિન્દ